ચાલોદની નદીમાં અસ્થિ વિસર્જન કરતા સમયે નદીમાં પૂર આવતા તે સમયે 6 લોકો નદીમાં તણાયા હતા. તેમને સરકારી સહાય મળે અને ઝાલોદના વહીવટીતંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસિયા ગામના 6 લોકો તારીખ 24ના રોજ ઝાલોદમાંથી પસાર થતી અનાસ નદી ખાતે સવારે નદીમાં અસ્થિ વિસર્જન કરી રહ્યા હતા. તે સમયે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અનાસ નદીમાં પૂર આવ્યું હતું. તે સમયે 6 લોકો નદીની બેટમાં જ ફસાઈ ગયા હતા અને છેલ્લા 4 કલાક સુધી સરકારી મદદ માટે અનેક કક્ષાએ જાણકારી અપાઈ હતી. તેમ છતાંય વહીવટીતંત્ર દ્વારા તેમને બચાવવા માટે વિલંબ કરતા કોઈ મદદ ના મળતા આખરે 6 લોકો નદીના વહેણમાં તણાઈ જવા પામ્યા હતા. જ્યારે હાજર સ્થાનિક અધિકારીઓએ પંચનામા કરતી વેરાએ લોકલ ફાયર ફાઈટરના જવાનો દ્વારા એક માણસને બચાવી લેવાનો દાવો કરવામાં આવ્યો. તે યુવકનો મૃતદેહ ગઈકાલે રાજસ્થાનના આણંદપુરી ગામની નદીમાં પટમાંથી મરી આવ્યો હતો. ત્યારે સ્થાનિક પરિવારના સભ્યો તે યુવકને બચાવી લેવાના દાવાને પોકર સાબિત કરતા જણાવ્યું હતું. ત્યારે હજુ સુધી 2 લોકોનો કોઈ જ અત્તોપત્તો હજુ સુધી મળ્યો નથી. તેને લઈને આજરોજ તે પરિવારના સભ્યોને સાથે ઝાલોદ કોંગ્રેસ સમિતિ તરફથી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી. મરનાર યુવકોના પરિવારને સરકારી સહાય વહેલી તકે પ્રાપ્ત થાય અને 6 લોકોમાંથી 4 લોકોની ડેડબોડી મળી આવી છે અને હજુ સુધી 2 લોકોનો કોઈ જ જાણકારી મળી નથી, તેવા સમયે વિલંબ કર્યા વગર વહેલી તકે સરકારી મદદમાં સહાયરૂપ કરીને બંને લોકોની ડેડબોડી શોધવામાં પરિવારને સહયોગ કરવા બાબતે તેમજ ઝાલોદનું વહીવટીતંત્રની બેદરકારીના કારણે 6 લોકો મોતને ભેટાય છે ત્યારે તેમના ઉપર કડક કાર્યવાહી કરે અને પગલાં લેવામાં આવે. જો એમ કરવામાં નહીં આવે તો તારીખ 1-9 પછી ઝાલોદમાં સ્વયંભૂ ઝડપી સલાક બંધ રાખવા માટે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. નઈ મુંડા, ZSTV, દાહોદ.